ભારત દેશમાં બંધારણમાં સૌથી વધારે ચર્ચાસ્પદ મુદ્દો એટલે કે જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી એક અનુચ્છેદ આ અનુચ્છેદ એટલે કે ત્રણસો ને સિત્તેર અને સુપ્રીમ કોર્ટમાં જે પાંચ જજની પેનલ છે એમણે ભારત સરકાર દ્વારા બે હજાર ને ઓગણીસમાં અનુચ્છેદ ત્રણસો ને સિત્તેર નાબૂદ કરવા માટેનો જે કોઈ પણ પ્રકારે બંધારણીય બાબત જોગવાઈ કરી આ જોગવાઈને માનનીય નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા યોગ્ય ઠેરવવામાં આવી અને કહ્યું કે ભારત સરકારે અનુચ્છેદ ત્રણસો જે છે એ હટાવી એ એક બંધારણીય પગલું છે એને વૈધ જાહેર કરવામાં આવે મતલબ કે લીગલ જાહેર કરવામાં આવે આજના આ લેક્ચરમાં આપણે જોશું અનુચ્છેદ ત્રણસો સિત્તેર શું છે અનુચ્છેદ ત્રણસો સિત્તેર કેવી રીતે બની હતી અને તે અગાઉ ભારત દેશ અને ભારતનો સંઘ

એક બાબત તો એ જણાવીશ દોસ્તો કે ભારત અને ભારતનો સંઘ કેવી રીતે બન્યો હતો બીજું જમ્મુ કાશ્મીર રાજ્ય માટે અનુચ્છેદ ની જોગવાઈ શું છે એ અને કેવી રીતે બની હતી તેની પૃષ્ઠભૂમિની તમામ પ્રકારની ચર્ચાઓ આપણે આ લેક્ચરમાં કરવાના છે ત્રીજી બાબત બે હજાર ને ઓગણીસ માં જમ્મુ કાશ્મીર માટેનું એક કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવા માટેનું બિલ લાવવામાં આવ્યું આ બિલ અંગેની જોગવાઈ સાથે સાથે હું તમને એક પ્રિલિમનો અને એક મેન્સનો ક્વેશ્ચન પણ આપવાનો છું લેક્ચરના અંતે ઓકે તો આપ લેક્ચર જે છે એને પૂરો નિહાળજો અને લેક્ચર બાદ નક્કી કરજો કે આપને કેવું કન્ટેન્ટ મળ્યું ત્યારબાદ આપ શેર સબસ્ક્રાઈબ અને લાઈક એ બધું લાસ્ટમાં કરજો હું આપને એ બાબતે બહુ વધારે કહેતો નથી કે આપ શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો એ બધું ચાલતું રહેશે રહે આઝાદી સમયે આપણે ત્યાં ભારત અને ભારત દેશ છે પરિશિષ્ટ અથવા તો આપણે સંઘ અને તેનું કાર્યક્ષેત્ર એ સંઘનો મતલબ થાય છે ભારત દેશ એક રાજ્યનો બનેલો સંઘ છે તો આઝાદી સમયે ભારતના વિસ્તારમાં કઈ બાબતો આવતી હતી એક બાબત તો આ તમારે જોવી પડશે આઝાદી સમયે અમુક વિસ્તાર એવો હતો દોસ્તો કે જે બ્રિટિશ પાસે હતો જે બ્રિટિશ પાસે વિસ્તાર હતો એ બે ભાગમાં આપણે વહેંચાયેલો હતો એક તો ગવર્નર એટલે કે બ્રિટિશના પ્રાંત અને એક હતા ચીફ કમિશનર ઓકે પ્રાંતનો મતલબ થાય અલગ અલગ પ્રકારના ગવર્નર એના નેજા હેઠળ એ વિસ્તારનો વહીવટ કરતા હતા

કોની તો અત્યારે પણ તમને યુટી છે યાનમ આવશે ક્યાં દોસ્તો આંધ્રપ્રદેશમાં માહે ક્યાં આવશે કરાયકલ માહે કેરલમાં આવશે કરાઈકલ ક્યાં આવશે તમિલનાડુમાં અને ચંદ્રનગર આવશે વેસ્ટ બંગાળ ઓકે આ બધા પ્રદેશને યાદ રાખો ફ્રાન્સે આપણે સોંપી દીધા હતા પેલી નવેમ્બર ઓગણીસો ચોપન ના રોજ અને આપણે એને માન્યતા આપી ઓગણીસો બાસઠ આપણી બાઠ માં એક વિસ્તાર એવા હતા કે જે પોર્ટુગીઝની પોર્ટુગીઝની ગોવા દાદરા નગર હવેલી છે એને ભારતમાં જોડવા માટે થઈ અને આપણે દસમો સુધારો કર્યો અને દીવ દમણ ગોવાને જોડવા માટે બારમો સુધારો કર્યો આપણે તેના પછી જે વિસ્તારો હતા એ હતા રજવાડાઓ આપણે ત્યાં દોસ્તો જે રજવાડાઓ હતા એમાંથી રજવાડાઓને ભારત દેશમાં જોડવા માટે સર્વશ્રેષ્ઠ જો કોઈએ પ્રયત્ન કર્યા હોય તો એક ગૃહ સચિવ હતા જેનું નામ છે વીપી મેનન ઓકે અને એક માનનીય ગૃહ મંત્રી શ્રી હતા જેનું નામ છે સરદાર વલ્લભભાઈ પટેલ ઓકે આપણા રજવાડાઓ છે દોસ્તો એ પાંચસો ને બાસાઠ હતા પાંચસો ને બાસાઠ માંથી જે છે એ આપણે ત્યાં પાંચસો ને ઓગણસાઇઠ રજવાડા એવા હતા કે જે આઝાદી પૂર્વે ભારતમાં જોડાઈ ગયા હતા પંદરમી ઓગસ્ટ ઓગણીસો ને સુડતાલીસ પહેલા એ બધા જોડાઈ ગયા હતા ત્રણ રજવાડાઓ એવા છે કે જે આઝાદી બાદ જોડાયેલા હતા આજે પાંચસો ને બાસાઠ રજવાડાઓની વાત કરીએ

ચર્ચા કરવાને અત્યારે અવકાશ નથી અત્યારે હું સીધો જ જતો રહું છું જમ્મુ કાશ્મીર કારણ કે આર્ટિકલ ત્રણસો સિત્તેર છે એ કોની સાથે સંબંધિત છે તો કે જમ્મુ એન્ડ કાશ્મીર તો આ હતી દોસ્તો બેઝિક એવી પ્રાથમિક માહિતી આઝાદી સમયે કયા કયા પ્રશ્નો બન્યા અને એ પ્રશ્નોનો ઉકેલ બંધારણના માધ્યમથી કેવી રીતે આવ્યો હવે સમજો આપણે ત્યાં જે છે એ આઝાદી સમયે પાંચસો ને બાસઠ રજવાડામાંથી એક રજવાડું એટલે કયું રજવાડું જમ્મુ એન્ડ કાશ્મીર જ્યારે કોઈ માઉન્ટ બેટન નામના વ્યક્તિ ભારત દેશના ગવર્નર જનરલ બને ને માઉન્ટ બેટન યોજના લાવે આજે માઉન્ટ બેટન યોજના લાવવામાં આવી દોસ્તો આ માઉન્ટ બેટન યોજનાને આપણે ત્રણ જૂન યોજના કહેવાશે યાદ રાખવું કારણ કે ત્રણ જૂને રજૂ થઈ હતી આ રજૂ થઈ હતી દિલ્હીના ગવર્નર ડીકી બર્ડની સમક્ષ એટલે આને કહેવાય ડીકી બર્ડ યોજના આને કહેવામાં આવશે દોસ્તો બાલકન પ્લાન કારણ કે નહેરુજી સ્ટેટમેન્ટ છે ભારત પાકિસ્તાનના ભાગલા પાડતા ભારત એક બાળક જેવું થઈ આને કહેવાય ઈસ્મા યોજના કારણ શું દોસ્તો કારણ કે માઉન્ટ બેટન જે છે એ એમાં એક વ્યક્તિ સભ્ય હતા જેનું નામ છે ઈસ્મા ઈસ્મા

પણ જમ્મુ કાશ્મીર નો પ્રશ્ન આવ્યો ત્યારે જમ્મુ કાશ્મીર રાજ્ય એવું કીધું જમ્મુ કાશ્મીરના રાજા હતા એ રાજાનું નામ છે હરિસિંહ મારે સ્વતંત્ર રહેવું છે રાજા હરિસિંહે કીધું કે સ્વતંત્ર રહેવું છે એટલે એક માઉન્ટ બેટન એક સરદાર વલ્લભભાઈ પટેલ અને એક પંડિત નહેરુ આ ત્રણેય વ્યક્તિ એમને સમજાવ્યા કે સાહેબ આપ સ્વતંત્ર ન રહો કારણ કે આપ જે છે એ બોર્ડરનો પ્રદેશ છે બોર્ડરના પ્રદેશમાં ગમે ત્યારે પાકિસ્તાન આપણી ઉપર ચડાઈ કરી શકે છે અને પાકિસ્તાન જે છે એ આપની ઉપર ચડાઈ કરશે તો આપ પાકિસ્તાનને પહોંચી વળશો નહીં પણ રાધા હરિશિંહ એ કીધું કે નહીં દોસ્ત હું તો સ્વતંત્ર જ રહીશ મારે બીજું કોઈ બાબત જે છે એ તમારી સાંભળવી નથી ઓકે એ દરમિયાન દોસ્તો જ્યારે સ્વતંત્ર રહ્યા એટલે વીસ ઓક્ટોમ્બર ઓગણીસો ને સુડતાલીસ તારીખને યાદ રાખજો પાકિસ્તાન જમ્મુ કાશ્મીરને જે છે દબાવવા માટે રાજા હરિસિંહ હોય છે અને રાજા હરિસિંહ જમ્મુ કાશ્મીરના જે તે વખતના પીએમ હોય છે નામ યાદ રાખજો મહેરચંદ મહાજન

એ લોકો ત્યાંથી શ્રીનગર તરફ જે છે એ આવે છે એવા સમયે આપણે ત્યાં વીસ ઓક્ટોબર ઓગણીસો ને સુડતાલીસમાં જે છે એ આક્રમણ થયું ત્યારબાદ જે કોઈ હુમલાખોર છે ઓકે પાકિસ્તાનમાંથી જમ્મુ કાશ્મીર વીસ ઓક્ટોબર ઓગણીસો ને સુડતાલીસમાં આક્રમણ થયું હુમલાખોર સતત આવી રહ્યા છે આ હુમલાખોર જે છે એ મુસ્ફરાબાદથી થોડા મુસ્ફરાબાદ થી મુસ્ફરાબાદ શ્રીનગર ઓલમોસ્ટ એકસો ને પચાસ કિલોમીટર દૂર છે ઓકે ત્યાંથી ઉરી આવે છે આ લોકો મેં જોયું છે ને ઉરી મૂવી ત્યાંથી માત્ર ને માત્ર દોસ્તો શ્રીનગરથી ઉરી સો કિલોમીટરનું મહેશ અંતર છે અને ત્યાર પછી બારામુલા નામના માહોલ સર્જાઈ ગયો છે અને પાકિસ્તાનમાંથી આવેલા વ્યક્તિઓએ સ્ત્રીઓ ઉપર જે છે અત્યાચાર કર્યા બાળકોને મારી નાખ્યા જે નર છે એમની બલી ચડાવી દીધી અને એટલું ક્રૂર વાતાવરણ છે આ ક્રૂર વાતાવરણ વાતાવરણ જે છે એ સર્જાણું એટલે છવ્વીસ તારીખે ઓક્ટોમ્બર મહિનામાં ઓગણીસો સુડતાલીસ અને ત્યારે જે છે એ શ્રીનગરથી આ લોકોએ ઓલમોસ્ટ પડાવ જે છે એ નાખવાનું ચાલુ કરી દીધું એટલે કે શ્રીનગરને ઘેરી લીધું એવા સમયે આ છવ્વીસ તારીખ જે છે એના એક દિવસ અગાઉ રાજા હરિસિંહ દિલ્હીમાં સરદાર પટેલ સાહેબ પાસે જાય છે અને સરદાર પટેલ સાહેબને વિનંતી કરે છે કે આપ જમ્મુ કાશ્મીરમાં અમને અને અને જે છે એ નેહરુજી સાથે કરી ઓગણીસો સુડતાલીસ ના રોજ એક ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ એક્સેસન અને યાદ રાખજો ખાસ એક આપણે ત્યાં ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ ઓફેશન અને કહેવામાં આવશે રાજા હરિસિંહ છે એમની મંજૂરીથી એક મહેરચંદ મહાજન એટલે કે ત્યાંના પીએમ અને વીપી મેનન વીપી મેનન આપણા ગૃહ શ્રી અને ગૃહ સચિવ જે છે એ આ બધું લઈને આવે છે સાથે જે છે એ જમ્મુ કાશ્મીરના જે છે એ વ્યક્તિ પીએમ છે મહેરચંદ મહાજન રાજાની મંજૂરી મળી ગઈ છે અને એક બહુ જ નોટેબલ બાબત અહીંયા દોસ્તો તમારી સામે આવશે કે જ્યારે છવ્વીસ તારીખે કરાર થયા અને છવ્વીસ તારીખે કરાર નામું કામ પતી ગયું પેલીમાં એક પ્રોસેસ પૂરી થઈ ગઈ ત્યાર પછી જે છે એ રાજા છવ્વીસ તારીખે સાંજે

બહુ જ નજીકના સમયમાં પહોંચશે અને ત્યારે જે છે મારો કરશે અને કરે તો મને પાકિસ્તાનમાં લઈ પરંતુ માઉન્ટ બેટનની સારી એવી આંતરરાષ્ટ્રીય કૂટનીતિ એક સરદાર વલ્લભભાઈ પટેલનું જે છે એ ડેરિંગ અને પંડિત નેહરુજી જે છે એમનો એક ભારત માટે કરી છૂટવાની ભાવના આ બધાના સમન્વયથી દોસ્તો સિત્યાવીસ તારીખે ઓક્ટોબર મહિનામાં

એ પરિબળ છે અને બહુ જ મોટી બાબત આવશે દોસ્તો શેખ અબ્દુલ્લાની અને શ્રીનગરમાં જે છે એ ભારતીય સેના ઉતરે છે લેન્ડ થાય છે વહેલી સવારે અને એ વહેલી સવારે જ્યારે લેન્ડ થાય ત્યારે એમનું સ્વાગત કરવામાં આવે તો સેનાએ મોરચો સંભાળી લીધો છે દોસ્તો સેનાએ મોરચો સંભાળી લીધો એટલે મોહમ્મદ અલી જીણા મોહમ્મદ અલી જીણા

હું કશું ન કરી શકું આ બાબતે તો જે છે એ પાકિસ્તાનની સેના હોય અને પાકિસ્તાનની સેનાના કમાન્ડર હોય આ પાકિસ્તાન સેનાના કમાન્ડર જે છે આ બાબતે નિર્ણય લઈ શકે એનું નામ છે ઓકિન લેગ ઓકિન તો મોહમ્મદ અલી જીણા એવું કહે છે કે ભાઈ આપ એક કામ કરો પાકિસ્તાન સેનાના કમાન્ડરને મારા વતી કહો એટલે ગ્રેસી જે છે એ સેની અધિકારી હોય છે એ સેનાના કમાન્ડર ઓકિન લેકને કહે છે કે ભાઈ મોહમ્મદ અલી ઝીણા કહે છે કે આપણે યુદ્ધ કરીએ કારણ કે પાકિસ્તાને આક્રમણ કર્યું છે જમ્મુ કાશ્મીરમાં અને એને બચાવવા માટે ભારતીય સેના આવી છે ત્યારે ઓકીન લેક જે છે એમને ના પાડે છે કે ના નથી કરવાનું થતું પાકિસ્તાનની જે છે એ ઓફિશિયલ સેના કે જેના અધ્યક્ષપદવાળી લેકના અધ્યક્ષપદવાળી એ નહીં જાય એટલે ત્યારબાદ જે છે એ મોહમ્મદ અલી ઝીણાને એવું થયું કે ભાઈ સેના તરફથી કે માં કમાન્ડર તો કોઈ બ્રિટિશર છે એટલે જીણાએ એવું કર્યું કે મોહમ્મદ અલી ઝીણાએ એક બેઠક લાહોરમાં બોલાવી આ બેઠકમાં નેહરુજી માઉન્ટ બેટન અને જીણા હતા આ બેઠક ન કરવાની સરદાર વડેલ વલ્લભભાઈ પટેલે ના પાડી કે આ બેઠક નહીં કરતા કારણ કે દોસ્તો સેના જેવી પહોંચે છે અને સેના જે છે એ ત્યાં જઈ અને તમામ પ્રકારની બાબતો જોવે છે અને ત્યાં જઈને એ પાકિસ્તાનમાંથી જે આક્રમણકારી વ્યક્તિઓ છે આક્રમણકારી વ્યક્તિઓને ત્યાંથી ખસેડી દે છે અને ભારતીય સેના જ્યાંથી ખસેડી દે છે અને એક બોર્ડર જે છે એ ડ્રો થઈ જાય છે અને કહેવાય એલ ઓશી લાઇન ઓફ કંટ્રોલ જે રેડ ક્લિફ નામના વ્યક્તિએ દોરી હોય છે એટલે ભારત અને પાકિસ્તાન છે દોસ્તો એમની બોર્ડર છે આ બોર્ડરને શું કહેવાય લાઈન ઓફ કંટ્રોલ કહેવાય અને એ દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલે ના પાડી છતાં પણ એનો મંતવ્ય એવો હતો કે ભાઈ નેહરુ જે છે એમણે જવું ન જોઈએ અને પહેલી નવેમ્બર ઓગણીસો સુડતાલીસ માઉન્ટ બેટન જે છે સાથે બેઠક કરે છે અને એ બેઠકમાં પાછા એ બેઠક કરે છે જેમાં સરદાર વલ્લભભાઈ પટેલ તો નથી હોતા પરંતુ આ બેઠક બાદ બીજી નવેમ્બર અને ઓગણીસો સુડતાલીસ ના રોજ આપણે ત્યાં નેહરુજી જે છે એનું સ્ટેટમેન્ટ આવે છે કે જ્યારે પરિસ્થિતિ શાંત થશે જમ્મુ કાશ્મીરમાં ત્યારે અમે પ્લેબી સાઈડ કરાવી દઈશું પ્લેબી એટલે કે જન્મ અને આ સમયે જે છે એ સરદાર વલ્લભભાઈ પટેલ જે છે એનું સ્ટેટમેન્ટ આવે છે કે આપણે જીતેલી બાજી હારી ગયા કારણ શું દોસ્તો કારણ કે આપ અહીંયા જુઓ કે અહીંયા જે છે એ જે આપણા આઝાદી પૂર્વે પાંચસો ને બાસઠ રજવાડાઓ જે છે એમાંથી ત્રણ રજવાડાઓ છે એમાં જુનાગઢ અને હૈદરાબાદ જુનાગઢમાં છે મોહદ ખાન બાબી ત્રીજા આ વ્યક્તિ વ્યક્તિ જે છે એ મુસ્લિમ શાસક જૂનાગઢમાં પ્રજા હિન્દુ છે હૈદરાબાદમાં ઓસમાન અલી ખાન શાસક મુસ્લિમ છે પણ મેજોરિટી પ્રજા હિન્દુ છે પણ જમ્મુ કાશ્મીરમાં જે છે એ રાજા હરિશિંહ છે વ્યક્તિ જે હિન્દુ છે પ્રજા મુસ્લિમ છે એના કારણે સરદાર પટેલ સાહેબ ને એવું હતું કે જો આપણે પ્લેબિસાઈડ કરાવશું જનતાનો મત જાણશું તો જનતા ડેફિનેટલી પાકિસ્તાન તરફી જે છે એ એટલે પ્રશ્ન દોસ્તો કે આ બધી વસ્તુ જે છે એ ચાલતી હતી અને એ દરમિયાન આપણે ત્યાં નેહરુજી છે એમણે આ સ્ટેટમેન્ટ આપ્યું અને એની પેલા ઝીણાએ આ બાબતને યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશનમાં ચેલેન્જ કરી દીધી ભાઈ ભારતીય સેના રાજ્ય હોવા છતાં અલગ રજવાડું હોવા છતાં પણ તેની સેના મોકલે છે અને એ દરમિયાન યુએનના ચુકાદા આવે છે યુએનના ચુકાદા એક ચેપ્ટર છમાં આવે છે ચેપ્ટર છમાં લીધેલો નિર્ણય યુએન યુએનની વાત કરું છું યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન આમાં નિર્ણય બંધન કરતા નથી હોતો અને જ્યારે યુએનના ચેપ્ટર સાતમાં જે છે એ નિર્ણય બંધન કરતા હોય યાદ રાખજો આપમાંથી જેટલા લોકો જીપીએસસીની પ્રિપેરેશન કરે છે એ લોકોએ ખાસ ચેપ્ટર છ ચેપ્ટર સાત યુનાઇટેડ નેશનની વાત કરું છું એમને જાણી જાઉં એટલે એ દરમિયાન દોસ્તો જે છે યુનાઇટેડ નેશન જે છે એમણે યુદ્ધ થાય અને એ યુદ્ધ થાય એ હતું વીસ ઓક્ટોબર 1947 થી લઈ અને એકત્રીસ તારીખ બારમો મહિનો 1947 એકત્રીસ બાર 1947 સુડતાલીસ ઓકે અને આ જે યુ એન છે એનો એક સંકલ્પ પત્ર આવે છે એ આવે છે પહેલી જાન્યુઆરી ઓગણીસો યુનાઇટેડ નેશન નો જે સંકલ્પ પત્ર આવે છે દોસ્તો આ સંકલ્પ પત્ર ત્રણ ભાગમાં હશે એક હશે તીસ ફાયર આપણે નામ સાંભળ્યું હશે છે દોસ્તો તીસ ફાયર બીજું હશે યુદ્ધ વિરામ બીજું છે અન્ય બાબતો સીઝ ફાયર નો મતલબ એવો થાય છે કે આ બાબત બંને રાષ્ટ્રને લાગુ પડશે કે જ્યાં ભારત છે ત્યાં ભારત રહેશે પાકિસ્તાન છે ત્યાં પાકિસ્તાન રહેશે બંને અલગ નહીં થઈ શકે અને જ્યાં યુદ્ધ રોકાયું એને એલઓસી કહેવામાં આવે ભારતીય સેના હરણફાળ ગતિ આવી પાકિસ્તાનના આક્રમણકારીઓ જે છે એ ધીમી ગતિએ ચાલતા હતા રોકી દીધા કહેવાય યુદ્ધ વિરામમાં એ હતું એક તો પાકિસ્તાનની સેના જે છે પાકિસ્તાનના બળવા જે ખોર વ્યક્તિઓ છે એમને પરત બોલાવવામાં આવે બીજું પાકિસ્તાનના નાગરિક જે લોકો જમ્મુ કાશ્મીર રહે છે એમને પરત બોલાવવામાં આવે અને ઉપરની બે શરત જે છે એ જો પાકિસ્તાન માને તો ભારતીય સેના પરત આવશે મતલબ પેલા પાકિસ્તાનની સેનાએ પીછેહટ કરવાની ત્યારબાદ જે વ્યક્તિઓ પાકિસ્તાનના નાગરિક જમ્મુ કાશ્મીરમાં રહે છે એમને જતું રહેવાનું આ બે શરત જે છે એ પાકિસ્તાન માનશે તો ભારતીય સેના પરત જશે આવું યુનાઇટેડ નેશન જે છે એના ચુકાદામાં છે અને અંતિમ નિર્ણય છે એ જમ્મુ કાશ્મીરના લોકો કરશે આ બધી બાબત પછી ઓકે આ બાબત થઈ ગઈ દોસ્તો યુનાઇટેડ નેશન નો સંકલ્પ પત્ર આવ્યું પાકિસ્તાનની સેના જમ્મુ કાશ્મીરના લોકો ભારતીય સેના આ દરમિયાન જે એક ઉભરતો ચહેરો હતો આ ઉભરતા ચહેરાનું નામ છે શેખ અબ્દુલ્લા આ શેખ અબ્દુલ્લા અને પંડિત નહેરુ આ બે ખાસ મિત્ર છે શેખ અબ્દુલ્લા પંડિત નહેરુને કહે છે કે ચલો ભાઈ યુદ્ધ થયું યુદ્ધ નથી થયું યુદ્ધમાં કોઈ વિજેતા થયું કોઈ વિજેતા નથી થયું પણ અત્યારે જે બંધારણ ઘડાય છે આ બંધારણમાં અમને શું મળશે જમ્મુ કાશ્મીરના વ્યક્તિઓ માટે શું છે ત્યારે દોસ્તો જે છે શેખ અબ્દુલ્લાની ભલામણથી પંડિત નહેરુએ જૂન મહિનામાં ઓગણીસો ને ઓગણપચાસમાં એક વ્યક્તિ છે એનું નામ આપું છું શેખ અબ્દુલ્લા ઓકે એક બીજા વ્યક્તિ છે નેહરુ અને ત્રીજા વ્યક્તિ છે સરદાર પટેલ આમણે જમ્મુ કાશ્મીર બાબતે એક બેઠક કરી અને બેઠકમાં એવું કહેવામાં આવ્યું કે જે ભારત દેશનું બંધારણ રચાય છે એ બંધારણ સભામાં ચાર વ્યક્તિ

આ ચારે ચાર વ્યક્તિ જે છે એ જમ્મુ કાશ્મીર તરફથી પાછળથી ભારત દેશની બંધારણ સભામાં જોડાય છે અને જમ્મુ કાશ્મીર માટે એક વિશેષ દરજ્જો આપતી એક કલમ સત્તર તારીખે ઓક્ટોબર મહિનામાં ઓગણીસો ને ઓગણપચાસમાં જે અનુચ્છેદ ત્રણસો છ એ બનાવવામાં આવે છે કામ ચલાવ ધોરણે બનાવશું

હતી અનુ છે ત્રણસો છીતેર થી ત્રણસો બાણું અંગેની જોગવાઈ આપેલી છે જેમાં લખ્યું અસ્થાયી જોગવાઈ અથવા તો સંક્રમણીય અહીંયા સુધી દોસ્તો આપણે બેઝિક સમજાઈ ગયું કે જમ્મુ કાશ્મીર જે તે વખતે ભારતીય સંઘ અને ભારતીય સંઘ બાદ જમ્મુ કાશ્મીર માટે જે યુદ્ધ થયું અને જમ્મુ કાશ્મીર માટે થઈ યુનાઇટેડ નેશનનો જે કંઈ સંકલ્પ પત્ર આપ્યો અને જમ્મુ કાશ્મીર માટે થઈ બંધારણ સભામાં ચાર વ્યક્તિની પાછળથી નિમણૂક કરી અને એમની ભલામણથી અનુચ્છેદ ત્રણસો ને સિત્તેર એ તમારે એક બાબત ખાસ નોંધવી આ અનુચ્છેદ ત્રણસો સિત્તેર જો કોઈ બનાવી હોય તો એનું નામ છે એન ગોપાલ સ્વામી આયંગર અને ખાસ યાદ રાખજો ત્રણસો સિત્તેરની કલમ બનાવનાર વ્યક્તિ અનુચ્છેદ બનાવનાર વ્યક્તિ એન ગોપાલ સ્વામી આયંગર હવે જે ત્રણસો ને સિત્તેર છે દોસ્તો આપણી પાસે જમ્મુ કાશ્મીરને જે વિશેષ દરજ્જો આપે છે એ આપણી આર્ટિકલ કઈ છે ત્રણસો ને સિત્તેર એક્ચ્યુઅલમાં ત્રણસો સિત્તેર છે એના ત્રણ ભાગ છે એક ત્રણસો સિત્તેર એક છે એક જે છે એ ત્રણસો ને સિત્તેર બે છે અને એક ત્રણસો સિત્તેર ત્રણ છે ચલો ઓકે તો અહીંયા હું તમને પેલા એ સમજાવી દઉં આપણે ત્યાં ત્રણસો સિત્તેર એક શું કે છે ત્રણસો સિત્તેર એક ની પેટા કલમ છે એ એમાં લખ્યું છે કે અનુચ્છેદ બસો ને આડત્રીસ જમ્મુ કાશ્મીરમાં લાગુ તો તમારા મગજમાં પ્રશ્ન બને કે સર તો આ બસો આડત્રીસ શું છે ઓકે દોસ્તો હું આપણે કન્ટેન્ટમાં કોઈ બાકી નહીં રાખું સૌમ્ય સ્વભાવની રીતે આપને ભણાવીશ સારું કન્ટેન્ટ આપીશ તેથી આપ દરેક મુદ્દાને સારી રીતે સમજી શકો એમસીક્યુ બાબતમાં હું બહુ બિલીવ કરતો નથી એમસીક્યુ વાંચાય પણ એમસીક્યુ ત્યારે વંચાય કે જ્યારે આપણે ચાર વખત રિવિઝન થઈ ગયું હોય છે અને ત્યારબાદ આપ વાંચો તો સારી બાબત છે પણ ડાયરેક્ટ એમસીક્યુ વાંચું એ યોગ્ય નહીં થાય તો કારણ કે હવે હસમુખ પટેલ સાહેબ જેવા જાબાજ અધિકારીઓ જે છે એ ભરતી બોર્ડના અધ્યક્ષ ચેરમેનશીપ સચિવશ્રી હોય ત્યારે એમની પણ એવી એક્સપેક્ટેશન હોય કે જે ઉમેદવાર સરકારી ભરતી માટે જે છે એ તત્પર છે તેમની પાસે કંઈક કોન્સેપ્ટ બેઝ નોલેજ હોય કોખણીયું જ્ઞાન માત્ર જી કે જીકે આવું ન હોય તો અનુચ્છેદ બસો આડત્રીસ જમ્મુ કાશ્મીરમાં લાગુ ના થાય આપણું જે છે એ મૂળ બંધારણમાં વખતે બંધારણ બન્યું દોસ્તો ત્યારે આપણે ઓગણત્રીસ પ્રાંત બનાવ્યા હતા આવું શાયદ આપને યાદ હશે જેમાં એ બી સી અને કે એમાં જે છે એવા વિસ્તાર કે જે બ્રિટિશરોનું સીધું હુકુમત છે આવા વિસ્તાર એટલે દસ મતલબ મુંબઈ બી વિસ્તાર એટલે એવા કે જેને બહુ મોટી વિધાનસભાઓ મોટા રજવાડાઓ છે જેને પોતાની વિધાનસભાઓ છે સૌરાષ્ટ્ર યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડ એમાં નવ છે સી છે એટલે કેન્દ્રશાસિત પ્રદેશ કચ્છ એમાં પણ નવ છે અને ડી એટલે એક અનમાં નિકોબાર આ વસ્તુ જે છે એ જમ્મુ કાશ્મીરમાં લાગુ નહીં થાય ત્રણસો સિત્તેર એક છે એની પેટા કલમ બી છે એમાં એવું લખ્યું છે કે ભારત સરકાર જમ્મુ કાશ્મીરમાં એક વિદેશી બાબત એક સૈન્ય બાબત અને સંચાર બાબત જ અમલ કરી શકે આના સિવાયની જે છે એ બાબતોને અમલ કરાવી હોય તો તમારે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી જરૂરી છે મતલબ ભારત દેશની કેન્દ્રની ચૂંટાયેલી સરકાર જમ્મુ કાશ્મીરમાં માત્ર વિદેશ રક્ષા અને સંચાર બાબતે ઇન્ટરફિયર કરી શકે જે ત્રણસો એક છે એની પેટા કલમ સી છે એમાં લખ્યું છે અનુચ્છેદ એક અને અનુચ્છેદ ત્રણસો ને સિત્તેર

બાદ રાષ્ટ્રપતિ અમલ બે છે એમાં લખ્યું જમ્મુ કાશ્મીરની બંધારણ સભા જમ્મુ કાશ્મીર એવું રાજ્ય છે કે જેમની પોતાની અલગથી બંધારણ સભા પણ હશે અને ત્રણસો સિત્તેર ત્રણ છે એમાં જમ્મુ કાશ્મીરમાંથી ત્રણસો સિત્તેર હટાવવાની પ્રક્રિયા છે ઓકે આ પ્રક્રિયા તો 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 તમે સંપૂર્ણ અથવા ભાગ હવે આપના માઇન્ડમાં એ ક્લિયર થઈ ગયું હશે દોસ્તો કે જમ્મુ કાશ્મીર જે છે એ જમ્મુ કાશ્મીરમાંથી એક ત્રણસો સિત્તેર છે એ ત્રણસો સિત્તેરની ની કલમ હટાવવા માટે થઈ અને તમામ પ્રક્રિયા ત્રણસો સિત્તેર ત્રણમાં માં છે હવે પેલા તમારે એ સમજવું પડશે હવે સમયગાળો આવે છે દોસ્તો બે હજાર ને ઓગણીસ માં અમિતભાઈ શાહ માનનીય શ્રી રાજ્યસભામાં એક બિલ રજૂ કરે છે ત્રણસો સિત્તેર નામની અનુચ્છેદ જે જમ્મુ કાશ્મીર માટે વિશેષ દરજ્જો આપે એ આની પેલી જોગવાઈ એવી છે દોસ્તો આપણે ત્યાં પેલી સ્ટેપ એવું છે જોગવાઈ ના કહેતા સ્ટેપ કેવું યોગ્ય લાગશે કે જો જમ્મુ કાશ્મીર રાજ્યની વિધાનસભા જે છે એ ભલામણ કરે તો તમારે ત્યાંથી જમ્મુ કાશ્મીર

થઈ સ્ટેપ પેલું પેલું તમારે કાં તો જમ્મુ કાશ્મીરની વિધાનસભા એ ભલામણ કરવી પડશે અને જમ્મુ કાશ્મીરની વિધાનસભા જો ત્યારે કારણ કે બે હાજર ઓગણીસ નો સમય છે દોસ્તો તો તો જે છે જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા નહોતી ત્યાંના જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ જે છે એ ભલામણ કરે કે ભાઈ હવે આપણે જે છે એ ત્રણસો સિત્તેર જે છે હટાવવી છે તો હટાવી શકાય આપણે ખાસ યાદ રાખજો બે પદ છે એક છે સદર એ રિયાત બીજું એક પદ છે જેને કહેવાય વે આઝમ આનો મતલબ થાય વઝીર એ એટલે પીએમ આનો મતલબ થાય ગવર્નર રાજ્યપાલ તો એટલે કે રાજ્યપાલ જે છે એમણે ભલામણ કરી ત્યારબાદ રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લેવી પડશે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીથી બિલ તૈયાર થાય કયું બિલ તૈયાર થાય જમ્મુ કાશ્મીર માંથી બંને ગૃહ આ બિલ પાસ કરે અને એના પછી ફાઇનલી રાષ્ટ્રપતિની મંજૂરી મળે એ રાષ્ટ્રપતિની મંજૂરી મળ્યા બાદ આપ જે છે ત્રણસો ને સિત્તેર કલમ જે છે એ હટી જશે અને આ જ કર્યું છે જે તે વખતે બે હજાર ને ઓગણીસમાં આપણે ત્યાં રાજ્યસભામાં ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે આ બિલ રજૂ કર્યું અને કીધું કે ત્રણસો સિત્તેર હટાવી દો અને આ એટલું દોસ્તો પૂર્વ નિયોજિત રીતે કાયદાકીય બાબત જે છે એ જોવામાં આવી કે જેથી કરીને સુપ્રીમ કોર્ટ પણ આમાં કોઈ પણ નાની બાબતને જે છે એ કોઈ બંધારણીય ભંગ થતો હોય એવું ના કાઢી એવું કે આપણે ત્યાં એકત્રીસ તારીખ ઓક્ટોબર મહિનો અને બે હજાર ને ઓગણીસ આ બાબતનો અમલ કરાવી દીધો ત્યાં રાષ્ટ્રીય એકતા દિવસ અને સાચા અર્થમાં સરદાર પટેલ સાહેબને આપણે યાદ કર્યા કે સાહેબનો જે એક ભારત એક રાષ્ટ્ર અને આ બાબતમાં ત્રણસો ને સિત્તેર કારણ કે અગાઉ જે છે એ બે હજાર ઓગણીસ પહેલા અને હવે ત્રણસો સિત્તેર હટાવ્યા બાદ પહેલા ત્યાં શું તફાવત હતો કે ભારત સરકાર સૈન્ય અથવા તો વિદેશ અથવા તો ત્યાં આપણે સંચાર બાબતે જ નિર્ણય લઈ શકીએ

મિલકતની ખરીદી કરી શકો હા મિલકતની ખરીદી બે રીતે કરી શકો એક એક તો ત્યાં જે કોઈ પ્રકારે ખેતી લાયક જમીન અને મ્યુનિસિપલ એરિયામાં આવતી જમીન એ તમે નહીં ખરીદી શકો ત્રીજું અગાઉ જમ્મુ કાશ્મીરનું બંધારણ અલગ હતું અને ભારત દેશનું બંધારણ અલગ હતું મતલબ કે એક રાષ્ટ્ર બે બંધારણ પરંતુ હવે પછી આખા ભારત દેશમાં એક જ બંધારણ હશે અને આ બધી જ એક એક રાષ્ટ્ર બંધારણ આમાં જો કોઈ પાયાના પથ્થર હોય તો એ હતા શ્યામા પ્રસાદ મુખર્જી વોટ અ બ્રિલિયન્ટ મેન યાર શ્યામા પ્રસાદ મુખર્જી કારણ કે આ પહેલેથી જ આ વ્યક્તિ જ્યારથી જમ્મુ કાશ્મીરને અલગ બંધારણ સભા આપી ત્યારથી જ આ વ્યક્તિ કહેતા આવ્યા હતા એક રાષ્ટ્ર છે તો બંધારણ એક જ હોવું જોઈએ એક રાષ્ટ્રમાં કેમ ભાઈ બે બંધારણ ઇવન પહેલા ભારતના લોકો દોસ્તો ત્યાં કોઈ નાગરિકતા પ્રાપ્ત નહોતા કરી શકતા હવે જે છે એ ભારતના વ્યક્તિઓ ત્યાં નાગરિકતા પણ પ્રાપ્ત કરી શકે આ ત્રણસો સિત્તેર હટાવ્યા બાદની એક અસર હતી અને ત્યારબાદ આ હટાવ્યું એટલે આને અલગ અલગ કેસમાં જે છે એ સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ કરવામાં આવ્યું કે ભાઈ આવું કેમ થઈ શકે તો ન થઈ શકવું જોઈએ એટલા માટે થઈ અને આપણે ત્યાં જે આપણા પાંચ જજની પેનલ છે દોસ્તો એમાં જે મેં તમને કીધું કે માનનીય ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ચંદ્રચૂડ સાહેબ સંજીવ ખન્ના સાહેબ સૂર્યકાંત જસ્ટિસ સૂર્યકાંત જસ્ટિસ કોલ અને જસ્ટિસ ગવઈ આમણે જે છે એ એક ચુકાદો આપ્યો અને ચુકાદામાં કહેવામાં આવ્યો કે ભાઈ આ ત્રણસો ને સિત્તેર અને ત્રણસો સિત્તેર બાબતના જે બંધારણમાં જોગવાઈ છે આ બંધારણમાં જોગવાઈ પણ ભાગ એકવીસ માં છે અને ભાગ એકવીસ પોતે જ જે છે એ એક અસ્થાયી સ્વરૂપથી છે મેં તમને આ વાત કરીને કે આ જે ભાગ છે એ પોતે જ અસ્થાયી છે એટલે કામ ચલાવ ધોરણે લાવવામાં આવ્યો અને ગઈકાલે જે છે એ આ પાંચ જજની પેનલે એવું કીધું કે ત્રણસો સિત્તેર હટાવવાની બાબત છે એ વૈદ છે આ લીગલ છે આમાં ભારત સરકારે કોઈ પણ પ્રકારની બાબતને ગેરબંધાણીય જે છે એ નથી જોઈ અને ત્રણસો સિત્તેર હટાવી એમાં કોઈ જ ખોટું નથી ઓકે તો આ આખી બાબત જે છે એ મેં તમને આપી જમ્મુ કાશ્મીરમાં જે ત્રણસો સિત્તેર હટાવી ગઈ છે એ બાબત અહીંયા તમને પ્રિલિમનો એક એમસીક્યુ બેઝ ક્વેશ્ચન આપી દો ક્વેશ્ચન એવો છે કે જમ્મુ કાશ્મીર નું જે છે જમ્મુ કાશ્મીરના બંધારણમાં કેટલા ભાગો હતા જમ્મુ કાશ્મીરનું જે અલગ બંધારણ હતું એમાં કેટલા ભાગ હતા એ ઓપ્શન આપી દઉં બાવીસ બી ઓપ્શન પચીસ એ ઓપ્શન આપી દઉં છું તમને ચોવીસ ડી ઓપ્શન આપી દઉં છું તેર ભારતના બંધારણની વાત નથી કરતો જમ્મુ કાશ્મીરના બંધારણમાં ઓફિશિયલ કેટલા ભાગ હતા આપ જરૂરથી કમેન્ટમાં જે છે એ આપનો આન્સર ઓકે હવે એક જે છે એ હું તમને હવે આપણે મેન્સ લખવી ખાસ જરૂરી છે દોસ્તો હે ને કારણ કે મેન્સમાં કોઈ પણ ક્વેશ્ચન આપણી મૌલિકતા આપના નોલેજ ઉપર આધાર રાખે છે ક્વેશ્ચન એવો છે કે રાષ્ટ્રપતિ ના કોઈ પણ નિર્ણય સુપ્રીમ કોર્ટમાં પટકારી શકાય વિધાન ચકાસ કારણ કે અહીંયા આપણે મને સોલ્યુશન આપવાનું છે આજે રાષ્ટ્રપતિએ કોઈ પણ નિર્ણય લીધો આજે મેં તમને આ પ્રોસેસ કીધી તો આ કોણે કર્યું છે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરીથી પછી એને સુપ્રીમ કોર્ટમાં પટકારવામાં આવ્યું હતું અને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ સરે કીધું કે નહીં ભાઈ આમાં કોઈ ગેરબંધાણીય બાબત નથી તો શું રાષ્ટ્રપતિના કોઈ પણ નિર્ણયને પટકારી શકાય તમારે મને બસો શબ્દોની મર્યાદામાં મોકલી આપવાનું છે આપ જે છે એ ટેલિગ્રામ ચેનલ પણ ગાઈડન્સ જે છે એ ફોલો કરી શકો છો અને આ ટેલિગ્રામ ચેનલમાં તમામ પીડીએફ અને તમામ પ્રકારનું મટીરિયલ જે છે એ હું મોકલતો હોઉં છું આપને વોટ્સઅપમાં જો આવી કોઈ પણ પ્રકારની અપડેટ જોતી હોય તો આપ આ નંબર પર આપનું ફૂલ નેમ પ્લીઝ પણ વોટ્સઅપ રાખજો આમાં કોલ સુવિધા ઉપલબ્ધ નથી એટલે આપનું પૂરું નામ અને આપના શહેરનું નામ આ વોટ્સઅપ નંબર ઉપર મને લખીને મોકલી આપજો આવી જ કોઈપણ પ્રકારની અપડેટ જે છે એ હું આપના સુધી પહોંચાડતો રહીશ અને આપના કરિયર સાથે જે છે એ સંકળાયેલી તમામ બાબતો જે છે એ હું આપને આપતો રહીશ આશા રાખું છું દોસ્તો લેક્ચરમાં આપને જરૂરથી કંઈક કન્ટેન્ટ પ્રાપ્ત થયું હશે અને કદાચ જો આમાં કોઈ મુદ્દાઓ આપને ના સમજાણા હોય તો એક વખત ફરીથી લેક્ચરને જોજો આપને ત્રણસો સિત્તેર બાબતનો કોન્સેપ્ટ છે એકદમ ટુ ધી પોઈન્ટ અને આપના મગજમાં ઉતરે એ રીતે મેં આપને કહી દીધો છે તફાવત સ્વરૂપ કહી દીધું છે જમ્મુ કાશ્મીરમાં ઘટના શું એ મેં આપણે વાત કરી છે એની પહેલાં સંઘ શું હતું એની વાત કરી છે રિલિમ્સ અને મેન્સનો ક્વેશ્ચન પણ મેં આપને આપી દીધો ઓકે સમયાંતરે હું આપણે ઇન્ટરવ્યૂના પણ ક્વેશ્ચન આમાં જ આપતો લઈશ તો મળીએ છીએ ફરીથી આવા જ નવા લેક્ચરમાં ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો ટેક કેર